કેમ છો વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે આપણી ચેનલ કૌશિક બાયોલોજી એન્ડ મેથ્સ ટ્યુટોરિયલમાં દસમા ધોરણના વિદ્યાર્થીઓને ખ્યાલ હશે કે થોડા સમય પહેલાં જીએસસી બોર્ડ દ્વારા એવું ડિક્લેર થયેલું હતું કે જે આ વર્ષનું એટલે કે બે હજાર એકવીસ બાવીસના બોર્ડની પરીક્ષાના જે પ્રશ્નપત્ર જે છે તેમાં ત્રીસ ટકા હેતુલક્ષી પ્રશ્ન પૂછવામાં આવશે એટલે કે કુલ જે એંસી ગુણ જે છે તેમાંથી ચોવીસ માર્ક્સના હેતુલક્ષી પ્રશ્ન પૂછવામાં આવશે અને તેના આધારે નવા પ્રશ્નપત્રના માળખા અત્યારે તૈયાર કરવામાં આવેલા છે તો હવે આ ત્રીસ ટકા હેતુલક્ષી પ્રશ્નને આધારે જે નવા માળખા તૈયાર થયેલા છે તેના લીધે ચેપ્ટર વાઇઝ તમારા જે ગુણભાર છે તે અને સેક્શન વાઇઝ ગુણભાર એ ચેન્જ થયેલા છે સાથે સાથે આંતરિક વિકલ્પની જગ્યા પર જનરલ વિકલ્પ દાખલ કરવામાં આવેલા છે તો આ બધા જ જે માહિતીમાં ચેન્જીસ થયેલા છે તે ચેન્જીસ કયા પ્રકારના છે અને તેનાથી વિદ્યાર્થીઓને કેટલો લાભ થશે તે જાણવા માટે આ વિડીયોને અંતિમ સુધી જોજો અને જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આગળ જે મેં કહ્યું તે રીતે જનરલ વિકલ્પ અને આંતરિક વિકલ્પ વિશે ઘણા બધા વિદ્યાર્થીઓને ડાઉટ્સ હોય છે કે આંતરિક વિકલ્પ અને જનરલ વિકલ્પમાં તફાવત શું છે તો જ્યારે આપણે આંતરિક વિકલ્પની વાત કરીએ તો આંતરિક વિકલ્પમાં શું હોય છે કે તમારા કોઈ એક પ્રશ્નના અથવામાં અન્ય પ્રશ્ન આપવામાં આવે છે અને તે બે પ્રશ્ન પૈકી કોઈ પણ એક પ્રશ્નનો તમારે સાચો ઉત્તર આપવાનો હોય છે દાખલા તરીકે આપણે વાત કરીએ કે સેક્શન બી જે છે એ સેક્શન બીમાં દાખલા તરીકે આઠમો પ્રશ્ન જે છે તેના અથવામાં જ એક આઠમો પ્રશ્ન આપવામાં આવશે રાઇટ અને એ બંને પ્રશ્ન પૈકી તમારે કોઈપણ એક પ્રશ્નનો સાચો ઉત્તર આપવામાં આવે તો એને કહેવામાં આવે છે આંતરિક વિકલ્પ પરંતુ જનરલ વિકલ્પની જ્યારે આપણે વાત કરીએ તો જનરલ વિકલ્પમાં શું હશે કે તમારા સેક્શન બીમાં કુલ પ્રશ્નની સંખ્યા આપેલી હશે કે દાખલા તરીકે સોળ પ્રશ્ન આપેલા છે અને એ સોળ પ્રશ્નોમાંથી તમને એમ કહેવામાં આવે છે કે માત્ર બાર પ્રશ્નના સાચા ઉત્તર આપો તેનો મતલબ કે સોળ પ્રશ્નમાંથી તમારે કોઈપણ બાર પ્રશ્ન જે છે એને એટેમ્પ્ટ કરવાના છે પછી એમાંથી તમે પણ બાર પ્રશ્ન એટેમ્પ્ટ કરી શકો તો એને કહેવામાં આવે છે જનરલ વિકલ્પ કે જે આ ચાલુ વર્ષ બે હજાર એકવીસ બાવીસની બોર્ડની પરીક્ષામાં તમને આપવામાં આવશે તો હવે આપણે ગુજરાતી સબ્જેક્ટની જે ફર્સ્ટ લેંગ્વેજ છે તે માટેના બોર્ડ બે હજાર એકવીસ બાવીસ માટેના પ્રશ્નપત્રના પરિરૂપ ઉપર નજર નાખે તો સૌ આપણે જોઈશું કે દરેક સેક્શન વાઇઝ તમારા ગુણભાર કેટલા નક્કી કરવામાં આવેલા છે તો અહીં તમે જોઈ શકો છો કે વિભાગ એમાંથી ગદ્ય વિભાગને લઈને પ્રશ્ન પૂછવામાં આવશે જેનો કુલ ગુણભાર છે વીસ માર્ક્સ વિભાગ બી જે પદ્ય આધારિત વિભાગ છે તેના પણ ગુણભાર છે વીસ માર્ક્સ વિભાગ સી કે જે વ્યાકરણ વિભાગ છે તેના ગુણભાર છે વીસ માર્ક્સ અને વિભાગ ડી કે જે લેખન અથવા તો અર્થગ્રહણ વિભાગ જે છે તેનો પણ ગુણભાર કેટલો છે વીસ માર્ક્સ હવે દરેક સેક્શન વાઇઝ તમારા કઈ રીતના પ્રશ્ન પૂછાઈ શકે તેની આપણે ચર્ચા કરીએ તો સેક્શન એની જ્યારે વાત કરીએ ગદ્ય વિભાગની તો તેમાં તમારા પ્રશ્ન ક્રમાંક એકથી લઈને સોળ સુધી પૂછવામાં આવશે જેમાં પ્રશ્ન નંબર એકથી ચાર જે છે તે તમારા જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો તે આધારિત હશે જેમાં દરેકનો એક ગુણ ફાળવવામાં આવશે ત્યાર પછી પાંચથી આઠ જે છે એમાં તમને કોઈપણ ચાર ખાલી જગ્યા પૂછવામાં આવશે જેમાં કોષમાં વિકલ્પ આપેલા હશે અને એમાં પણ દરેક ખાલી જગ્યા માટેનો એક ગુણ ફાળવવામાં આવેલો છે ત્યાર પછી પ્રશ્ન ક્રમાંક નવથી દસ એમાં દરેકનો એક ગુણ ફાળવવામાં આવેલો છે અને તેમાં તમારા જે કીધા છે બે પ્રશ્ન પૂછવામાં આવશે એક વાક્યમાં ઉત્તરના અને અગિયારથી તેર પ્રશ્ન ક્રમાંક જે છે બરાબર એમાં તમારે ત્રણથી ચાર વાક્યમાં ઉત્તર આપવાના છે હવે આ જે અગિયારથી તેર જે છે એમાં તમને ત્રણ પ્રશ્નો પૂછવામાં આવશે અને જેમાં માત્ર તમારે કોઈપણ બેના ઉત્તર જે છે તે લખવાના રહેશે રાઈટ અને જે પ્રશ્ન નંબર ચૌદથી સોળ જે છે એમાં પણ તમારા ત્રણ પ્રશ્નો પૂછવામાં આવશે અને માત્ર બેના તમારે સાચા ઉત્તર આપવાના રહેશે અને આ રીતે તમારા સેક્શન એનો કુલ ગુણભાર જોઈએ તો ચાર વત્તા ચાર આઠ ને બે દસ ને દસ વીસ ગુણ થાય છે હવે આપણે જોઈએ સેક્શન બી તો સેક્શન બીમાં તમે જોઈ શકો પ્રશ્ન ક્રમાંક સત્તરથી વીસ એ પણ તમારા જોડકા પ્રશ્ન છે એકવીસ થી ચોવીસ એ તમારા ખાલી જગ્યાને આધારિત પ્રશ્ન છે પચીસથી છવ્વીસ કે જેમાં તમને કોઈપણ બે પ્રશ્ન પૂછવામાં આવશે અને બંને પ્રશ્નો તમારે અટેમ્પ કરવાના છે સત્યાવીસથી ઓગણત્રીસ કે જે માત્ર તમારા કયા છે ત્રણ પ્રશ્નો પૂછવાના છે એમાંથી બે પ્રશ્નોના ઉત્તર તમારે લખવાના છે એટલે કે સત્યાવીસ અઠ્યાવીસ ને ઓગણત્રીસ આ ત્રણ પ્રશ્નો પૂછાશે જેમાંથી તમારે માત્ર બે પ્રશ્ન ના આન્સર આપવાના છે એટલે એ તમારા એક પ્રકારના જનરલ વિકલ્પ થશે અને ત્રીસથી બત્રીસ એ પણ તમારા ત્રણ પ્રશ્ન છે એમાંથી તમારે કોઈપણ બે પ્રશ્નના ઉત્તર આપવાના રહેશે અને આ રીતે સેક્શન બીના કુલ ગુણભાર વીસ માર્ક્સ થશે હવે જોઈએ સેક્શન સી કે જે વ્યાકરણ વિભાગ છે કે જેમાં ત્રીસથી લઈને બાવન પ્રશ્ન ક્રમાંક તમારા પૂછાશે હવે અહીંયા જે એક અગત્યની નોંધ આપણને અહીંયા આપેલી છે તમે જોઈ શકો છો કે વ્યાકરણ વિભાગના પ્રશ્ન પૈકી ક્રમ એકથી આઠ એટલે કે તમારો જે સેક્શન સી જે છે એના પ્રથમ આઠ પ્રશ્ન જે હશે બરાબર એ તમારા કેવા પ્રકારના હશે હેતુલક્ષી પ્રકારના એટલે કે એક એક માર્ક્સના અને આજે વ્યાકરણના તમારા જે વીસ ગુણ જે છે એમાંથી કયા પ્રકારના આવી શકે તો જોડણીના આધારિત એક માર્ક્સ સંધિને આધારિત એક માર્ક્સ સમાસને આધારિત એક માર્ક્સ જોડણી ભેદ અથવા તો અર્થભેદને આધારે એક માર્ક્સ અલંકારને આધારે એક માર્ક્સ એવા રીતે તમને જે વીસ ટોપિક્સ આપેલા છે દરેક ટૉપિક્સમાંથી એક ગુણના આધારે પ્રશ્ન પૂછવામાં આવશે તો આમ ત્રીસથી બાવન જે પ્રશ્ન ક્રમાંક જે છે એમાં દરેકના એક આધારે તમારો સેક્શન સી કેટલા માર્ક્સનો માર્ક્સનો થશે અને અહીં જો તમે પ્રશ્ન ક્રમાંક કે કે કુલ તમને પ્રશ્ન પૂછવામાં આવશે અને જેમાંથી તમારે વીસ પ્રશ્નના સાચા ઉત્તર આપીને વીસ માર્ક્સ પ્રાપ્ત કરવાના રહેશે હવે જોઈએ સેક્શન ડી કે જે અર્થ ગ્રહણ અથવા તો લેખનનો વિભાગ છે કે જેમાં તમને ત્રેપન ચોપન પંચાવન છપ્પન એમ ચાર પ્રશ્ન પૂછવામાં આવશે જેમાં ત્રેપન પ્રશ્ન જે છે બરાબર એમાંથી બે તમને કોઈપણ પંક્તિઓના વિસ્તાર પૂછેલા હશે ને એમાંથી તમારે કોઈપણ એકનો જવાબ આપવાનો રહેશે એ રીતે ચોપ્પનમો પ્રશ્ન જે છે એમાં તમને જે એક વિષય આપેલો છે એની ઉપર અહેવાલ લખવાનો છે પ્રશ્ન ક્રમાંક જે પંચાવન જે છે એમાં તમને કોઈપણ ગદ્યખંડના ત્રીજા ભાગમાં સંક્ષેપ કરીને યોગ્ય શીર્ષક આપવાનો પ્રશ્ન આવશે અને છપ્પનમો પ્રશ્ન જે છે એમાંથી તમને ત્રણ નિબંધ આપવામાં આવશે અને ત્રણમાંથી કોઈપણ એક નિબંધ ઉપર તમારે બસો પચાસ શબ્દમાં નિબંધ લખવાનો રહેશે અને આ રીતે વિભાગ વિભાગડીનો કુલ ગુણભાર કેટલો થશે વીસ માર્ક્સ તો આ બોર્ડની પરીક્ષામાં તમે સારા માર્ક્સ પ્રાપ્ત કરો એવી જ મારી શુભેચ્છાઓ બેસ્ટ ઓફ લક